नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे काव्य नंबर 7 सुभाषित कुसुमानी मतलब सुभाषित रूपी पुष्पो भणीशुं। सुभाषित रूपी पुष्पो एटले के अहींया कवि जुदा जुदा सुभाषितोना सज्जनोना वचनोना मूल्य वृक्षनी उपयोगिता पूर्वक गुणोनी प्राप्ति अस्थिर चित्त वाली व्यक्तिनी थनारी हानि व्यक्तिनी परीक्षा प्रकारो महापुरुषना अनुकरणीय गुणो धैर्यशील माणसना स्वभावनुं वर्णन करवामां आवेलुं छे। विद्यार्थीमां जीवना मूल्यो सद्गुण तेमज कौशल्यनी सिंचन करवाना उद्देश्य आ सुभाषितो रजू करवामां आव्या छे। शेना माटे करवामां आवेला छे? तो विद्यार्थीना जीवनना मूल्यो सद्गुण एटले के सारा गुणो तेमज कौशल्यनुं सिंचन करवाना उद्देश्य आ सुभाषितो रजू करावेला छे। आपणे श्लोको चालू करीए। सुशुभाषितम सुभाषितम मतलब अर्थात सारी रीते कहवायेलू छे ते सुभाषित छे, जे सारी रीते कहवायेलू छे ते सुभाषित छे। संस्कृतमां आवा सुभाषितोनो अखूट खजानो छे, खूटे नहीं तेवो पुष्कळ प्रमाण। साहित्यकारोनी माने के पृथ्वी त्रीणी रत्नानी जलम अन्नम सुभाषितम, पृथ्वी उपर जल अन्न अने सुभाषित। माणसने जीववा माटे शुं जोईए? पानी पण जोईए, अन्न पण जोईए अने सुभाषितो एटले के सारी रीते जे कहेवाय होय ते। मानवीय जीवन माटे जेम जल अने अन्न अनिवार्य छे तेवी ज रीते सुभाषित पण अनिवार्य छे। मनी एना जीवन माटे जेम जल अने अन्न ए बे अनिवार्य छे एटले के जरूरी छे तेवी ज रीते सुभाषित पण अनिवार्य छे। संस्कृतना आ सुभाषितो मात्र भारतीय प्रजा के संस्कृति ने अभिव्यक्त करता नहीं परंतु ते तो समग्र मानव संस्कृति की ओळख धरावे छे। परिणामे ते स्थल अने काळना बंधन वगरना मानव मात्रना जीवने मार्गदर्शन आपे छे। परिणामे ते स्थल अने काळ एटले के समयना बंधन वगर मानव मात्रना जीवनने ए मार्गदर्शन आपे छे, रस्तो बतावे छे। अहीं मानव जीवनमां मूल्यनी स्थापना करवानो उपक्रम होय छे। व्यक्तिना चारित्र घडतर माटे मित्रनी जेम ते सहायक बने छे। व्यक्तिना चारित्र घडतरमां ए मित्रनी जेम आपणने सहायक बने छे। जीवनमां जे ग्रहणવા યોગ્ય બાબતો છે તેમનું અનુકરણ કરવાથી માનવને કેવી રીતે સુખ અને આનંદની થઈ શકે છે તેના સરસ ઉદાહરણો પણ આ સુભાષિતો કરતા હોય છે। તો જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય બાબતો છે તેમનું અનુકરણ કરવાથી માનવને કેવી રીતે સુખ અને આનંદની અનુભૂતિ છે તેના સરસ સુભાષિતો પૂરા પાડતા હોય છે। આ વાક્યમાં લાંબી વાત મૂકવાની વિશેષતા તો અહીં છે જ, ટૂંકા વાક્યમાં લાંબી થોડા કહેવું બરાબર છે એ વિશેષતા તો અહીંયા છે જ। પ્રસ્તુત પાઠમાં 7 સુભાષિતોનો સંગ્રહ છે જેમાં સજ્જનોના વચનોનું મૂલ્ય, ઉપયોગિતા, પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ, અસ્થિચિતવાળી વ્યક્તિની થનારી હાનિ, વ્યક્તિની પરીક્ષા ઉપાયો, મહાપુરુષના અનુકરણીય ગુણો અને ધૈર્યવાન માણસના સ્વભાવનું સુચારુ વર્ણન કરવામાં આવ્યું છે। આવતીકાલના નાગરિકો અને આજના વિદ્યાર્થીઓમાં મૂલ્યો સદગુણો તેમજ જીવન કૌશલ્ય સિંચન કરવાના ઉદ્દેશ સાથે આ સુભાષિત કુસુમો પ્રસ્તુત છે। તો આવતીકાલ નાગરિકો અને આજના વિદ્યાર્થીઓ જીવન સદગુણો અને જીવન કૌશલ્યનું સિંચન કરવાના ઉદ્દેશ સાથે આ સુભાષ કુસુમો પ્રસ્તુત છે અહીંયા આપવામાં આવેલા છે। સત્યતુલ્ય પ્રોક્તમ શિલિખિતમક્ષરમ અસદ્ધિ સપ્થેનાપી જલે લિખતમ અક્ષરમ। સજ્જનો દ્વારા તો રમતમાં કહેલું વચન શિલા પર લખેલા અક્ષર જેવું છે, શિલા લિખિતમ એટલે કે શિલાલેખ પર લખેલા અક્ષર છે બરાબર। પરંતુ અસદ્ધિ સપથેનાની જલે લિખિતમ અક્ષરમ મતલબ કે દુર્જનો દ્વારા સોગંધ વડે પણ કહેલું પાણીમાં લખેલા અક્ષર જેવું છે। પાણીમાં આપણે અક્ષર લખીએ તો એ કાયમ માટે રહી શકતો નથી બરાબર છે, એ જ રીતના
તો અહીંયા કહેવાશું માંગે છે કે સજ્જન જો રમતમાં પણ કોઈ વચન આપી દે તો શિલાલેખ જેવું, એટલે કે એ વચનને નિભાવશે, પૂરું કરશે. પરંતુ જે દુર્જન માણસ છે એ સોગંદ વડે પણ કહે તો પણ એ કોઈ દિવસ પૂરું થતું નથી, અહીંયા એવું કહેવા માંગે છે. સેવિતવ્યો મહાવૃક્ષ ફલચ્છા સમન્વિત યદિ દેવાત કલમ નાસ્તી છાયા કેમ નિવારતે. મતલબ ફૂલ અને છાયાવાળા, ફૂલ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો ભાગ્યવશાત ફળ ન હોય તો છાયાને કોઈ નિવારી શકે નહીં. જો ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું આપણે સેવન કરવું જોઈએ, બરાબર છે. કારણ કે જો કદાચ એના ઉપર ફળ ના આવી શકે કોઈ કારણ વશાત, એના ઉપર જો ફળ ન લાગે તો આપણને ફળ ભલે ન ખાવા મળે, પરંતુ એનો શીતળ છાંયડો તો આપણને મળશે જ. આરોપ્યતે શિલા શૈલે યત્ને મહતા યથા નિપાત્યતે ક્ષણેનાધ તથાત્મા ગુણદર્શ્ય. મતલબ જેમ ભારે પ્રયત્નથી શિલાને કે પર્વત પર ચડાવવામાં આવે છે, જેમ ભારે પ્રયત્નથી શિલાને પર્વત પર ચડાવવામાં આવે છે, ક્ષણ માત્રમાં તેને નીચે પાડી શકાય છે, તે પ્રમાણે આત્મા ગુણ અને દોષની બાબતમાં છે. તેમ આત્મા ને ગુણના દોષની બાબતમાં છે. આત્માને વ્યક્તિને ગુણમાં ઉપર ઉઠાડતા મુશ્કેલી પડે છે, પણ દોષને નીચે પાડતા વાર લાગતી નથી. કોઈ પણ સદગુણ આપણે કેળવવા હોય તો એમાં ઘણી વાર લાગે છે, પરંતુ દુર્ગુણો તૈયારીમાં, જે દોષો છે તૈયારીમાં આપણે પાસે આવી જાય છે. એટલે કે જે ગુણ છે એને ઉપર ઉઠાડતા ઘણી મુશ્કેલી પડે છે, અને જે દોષો છે એને નીચે પડતા પણ વાર લાગતી નથી. ક્ષણે રૃષ્ટ ક્ષણે તૃષ્ટ રૃષ્ટ તૃષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદોપી ભયંકર. મતલબ ક્ષણમાં રોષે ભરાતાને ક્ષણમાં સંતુષ્ટ થનારા, આમ ક્ષણમાં રોષે ભરાતાને ક્ષણમાં સંતુષ્ટ થનારા અવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા પણ ભયંકર હોય છે. કારણ કે એનું કોઈ લક્ષ ના હોય, બરાબર, એ બોલીને ફરી પણ જાય, કારણ કે એનું ચિત્ત વ્યવસ્થિત નથી, અવ્યવસ્થિત ચિત્તવાળા છે, એટલા માટે આપણને નુકસાન પણ પહોંચાડી શકે છે. યથા ચતુર્ભૂમિ કનકમ પરીક્ષતે નિઘર્ષણ છેદન તાપ તાળેન તથા ચતુર્ભિ પુરુષ પરીક્ષતે શ્રુતિન શીલેન ગુણેન કર્મણા. એટલે કે જેમ ઘસવો, કાપવો, તપાવવું અને ટીપવું એ ચાર ક્રિયાઓ વડે સોનું પરખાય છે. સોનાને પારખવા માટે એને ઘસવું પડે, કાપવું પડે, તપાવવું પડે અને ટીપવું પણ પડે. તેમ જ્ઞાન, ચારિત્ર અને ગુણ અને કર્મ એ ચાર વડે પુરુષની પરીક્ષા કરાય છે. આપત્સુ રામ સમરેશુ ભીમ દાનેશુ કર્ણસ્વ નયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંત કાર્યેશુ ભવાજને. એટલે કે આપત્તિમાં રામ, યુદ્ધોમાં ભીમ, દાન કાર્યમાં કર્ણ, નીતિઓમાં કૃષ્ણ, પ્રતિજ્ઞાનું પાલન કરવા ભીષ્મ અને પરાક્રમના કાર્યોમાં અંજના પુત્ર હનુમાન થશે. એટલે કે આપત્તિમાં આપણે રામનું નામ લઈએ, યુદ્ધમાં ભીમ, દાન કાર્યમાં કર્ણ જેવો મહાન કોઈ નથી, નીતિમાં, નીતિઓનો જાણકાર એ કૃષ્ણ ભગવાન, પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ પિતામાં અને પરાક્રમના કાર્યમાં અંજના પુત્ર હનુમાનજી. પ્રારંભે ન ખલુ વિઘ્ન ભયન નીચે પ્રારંભે વિઘ્ન વિહતા વિરમંતી બધ્યા વિઘ્ન પુનઃ પુનરપી પ્રતિહન્ય માના. પ્રારંભ
ચોતમજના ન પરિત્ય જંતી, એટલે કે વિઘ્નના ભયથી નીચ માણસો ખરેખર કાર્યનો આરંભ કરતા નથી અને કાર્યો શરૂ કરીને વિઘ્નોથી હેરાન પરેશાન થતા મધ્યમ પ્રકારના માણસો વચ્ચે જ અટકી જાય છે અને વિઘ્નોથી ફરી ફરીને હેરાન થવા જતાં ઉત્તમ પ્રકારના માણસો આરંભેલું કાર્ય છોડતા નથી. અહીંયા શું કહેવા માંગે છે તે કે વિઘ્નોના ભયથી નીચ માણસો હોય એ કામની શરૂઆત કરતા જ નથી, ક્યાંમાં તો ઘણી તકલીફ પડશે, મુશ્કેલીઓ પડશે, બરાબર છે. અને કાર્ય શરૂ કરીને પણ વિઘ્નોથી હેરાન પરેશાન થતા મધ્યમ પ્રકારના માણસો વચ્ચે જ અટકી જાય છે. મધ્યમ પ્રકારના જે માણસો છે એ વચ્ચે જ અટકી જાય છે અને વિઘ્નોથી ફરી ફરીને હેરાન થવા છતાં ઉત્તમ પ્રકારના માણસો આરોગ્યેલું કાર્ય છોડતા નથી. ત્રણ પ્રકારના માણસો, તો નીચ માણસ હોય એ કાર્યની શરૂઆત જ નથી કરતો, મધ્યમ પ્રકારનો જે માણસ હોય એ વચ્ચે અટકી જાય છે, અને ત્રીજો ઉત્તમ પ્રકારનો માણસ એ આરંભેલું કામ કોઈ દિવસ છોડતો જ નથી. અહીંયા શબ્દાર્થ આપણે જોઈ લઈએ. સજ્જી એટલે કે સજ્જનો દ્વારા, અસજ્જી એટલે દુર્જનો દ્વારા, કિન નિર્વાયતે એટલે કોણ નિવારી શકે, કોણ અટકાવી શકે છે, આરોપ્યતે એટલે મૂકવામાં આવે છે, ચડાવવામાં આવે છે, યતિન મહતા મતલબ મોટા ભારે પ્રયત્નોથી, ક્ષણેનાધ નિપાત્યતે ક્ષણ માત્રમાં નીચે પાડી દેવામાં આવે છે, તથાત્મા ગુણ દોષય એટલે તેવી જ રીતે આત્મા ગુણ અને દોષમાં, આત્માને પોતાની જાતને ગુણમાં ઉપર ઉઠતા મુશ્કેલી પડે છે પણ દોષમાં નીચે પડતા વાર લાગતી નથી. અવ્યવસ્થિત ચિત્તસ્ય એટલે કે અવ્યવસ્થિત ચિત્તવાળાનો, જેનું ચિત્ત વ્યવસ્થિત રીતે કામ કરતું નથી તેવા માણસનો. ચતુર્ભી એટલે કે ચાર રીતે પરીક્ષિત એટલે કે પરીક્ષા કરવામાં આવે છે, તપાસ કરવામાં આવે છે. નિઘર્ષણ છેદનતા પતાંતને એટલે નિઘર્ષણ ઘસવું, છેદન કાપ એટલે કે કાપવું, તાપવું એટલે કે તપાવવું, તાળણ ટીપવું, એ ચાર ક્રિયાઓ દ્વારા. કર્મણા એટલે કે કર્મથી, આપત્સુ મતલબ આપત્તિઓમાં, પ્રતિજ્ઞા પરિપાલનેશુ મતલબ પ્રતિજ્ઞાનું પાલન કરવાના કામમાં, વિક્રાંત કાર્યેશુ મતલબ પરાક્રમ ભર્યા કાર્યોમાં, ભવ એટલે કે થજે થા અથવા તો બન, પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભયન નીચે મતલબ નીચ માણસો દ્વારા વિઘ્નોના ડરથી આરંભ કામ કરતો નથી. મધ્યા મતલબ મધ્યમ પ્રકારના માણસો, વિઘ્ને પ્રતિ હન્યમાના મતલબ વિઘ્નો વણે હણાતા, વિઘ્નોનો સામનો કરતા. આનો તમારે સ્વાધ્યાય નોટબુકમાં કમ્પ્લીટ કરવાનો છે.